ઈસી પરિપથમાં એલ સી અને આર સાથે સંકળાયેલ પાવર અને ઉર્જા. પાવરની વ્યાખ્યા અનુસાર પાવર પી બરાબર વોલ્ટેજ ગુણ્યા વિદ્યુત પ્રવાહ. એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ જે છે એ બંને સમયની સાથે બદલાય છે. આથી આ જે પાવર આપણે દર્શાવીએ છીએ તે તત્કાલીન પાવર કહી શકીએ કે કોઈ એક સમયે એનો વોલ્ટેજ ગુણ્યા એ જ સમયે એનો પ્રવાહ. પરંતુ વ્યવહારમાં આપણે તત્કાલીન પાવરને માપી શકતા નથી. આથી વ્યવહારમાં વાસ્તવિક પાવર માટે લેવામાં આવે છે અને વાસ્તવિક પાવરનો જ મૂલ્ય લેવામાં આવે છે. આથી વાસ્તવિક પાવર જે છે એ સમગ્ર આવર્તકાળ પરનું પાવરનું સરેરાશ મૂલ્ય આપે છે. આમ પાવર પી બરાબર વી વોલ્ટેજ ગુણ્યા વિદ્યુત પ્રવાહ આઈ. વોલ્ટેજ વી જે છે એ વીએમ કોસ ઓમેગા ટી છે અને વિદ્યુત પ્રવાહ આઈ છે એ છે આઈએમ કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટા. આથી પાવર જે છે એ વીએમ ગુણ્યા આઈએમ કોસ ઓમેગા ટી ગુણ્યા કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટા. આપણને પાવર પી ની કિંમત મળે છે. હવે અહીં કોસ ઓમેગા ટી ગુણ્યા કોસ ઓમેગા ટી છે આપણે જાણીએ છીએ કોસ પ્લસ કોસ ટુ કોસ ઇન્ટુ કોસ એટલે સી પ્લસ સી બરાબર ટુ સી. અહીંયા કોસ ઇન્ટુ કોસ છે એટલે બે કોસ નો ગુણાકાર છે. આમ કોસ ઓમેગા ટી ગુણ્યા કોસ ઓમેગા ટી માઇનસ ડેલ્ટા માં ટુ વડે ગુણ્યા ટુ વડે ભાગ. આથી અહીંયા આ રીતે ટુ કોસ ઓમેગા ટી ગુણ્યા ટુ સી સી આપણને છે તો કોસ પ્લસ કોસ એટલે કે કોસ ઓમેગા ટી એક વખત સરવાળો વત્તા ઓમેગા ટી ઓછા ડેલ્ટા ના છેદમાં બે તો છે જ એક દ્વિતીયાંશ રહેવા દીધા. આથી સરવાળો કરીને બીજો કોસ ઓમેગા ટી માઇનસ ઓમેગા ટી માઇનસ અને આ બી માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ ડેલ્ટા ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી માઇનસ ઓમેગા ટી કેન્સલ. આથી એક દ્વિતીયાંશ કોસ ટુ ઓમેગા ટી માઇનસ ડેલ્ટા પ્લસ કોસ ડેલ્ટા આપણને મળે છે આના બદલે. આથી એની કિંમત મૂકી દઈએ તો પાવર પી બરાબર વીએમ ગુણ્યા આઈએમ ના છેદમાં બે. આજે ટુ છે બાય ટુ એટલે છેદમાં મેં મૂકી દીધું કોસ ડેલ્ટા વત્તા કોસ ટુ ઓમેગા ટી માઇનસ ડેલ્ટા મળે છે. હવે તેને વાસ્તવિક પાવર આપણે ગણીશું. આથી અહીંયા ઘડી આનું સંકલન કરીએ તો પાવર પી જે છે એમાં આપણે સંકલન પહેલા તો આ પદનું સંકલન કરીએ તો સંકલનમાં ઝીરો થી ટી કોસ ડેલ્ટા ડીટી આનું સંકલન ઝીરો થી ટી સુધી કરતા અહીંયા તો કોસ ડેલ્ટા છે ટી તો છે જ નહીં. આથી કોસ ડેલ્ટા તો બાર ટી માઇનસ ઝીરો આવશે એટલે કે ટી કોસ ડેલ્ટા આપણને સંકલન મળે છે. હવે બીજા પદનું સંકલન કરીએ તો સંકલનમાં ઝીરો થી ટી કોસ ટુ ઓમેગા ડી માઇનસ ડેલ્ટા જે છે ગુણ્યા ડી ટી કોસ નું અને સાઈન નું આગળ આપણે સંકલન જોયું તો શૂન્ય જ મળે છે એટલે આ શૂન્ય. પરિણામે મળતો જે પાવર પી છે એ વીએમ બે છે એના બદલે હું વર્ગમૂળ બે મૂકી શકું ગુણ્યા આઈએમ ના છેદમાં વર્ગમૂળ બે અને આ જે છે એનું પદ આ જે પદ છે શૂન્ય અને કોસ ડેલ્ટા એમ ના એમ એટલે કે કોસ ડેલ્ટા આપણને મળશે. પણ અહીં એક ના છેદમાં ટી આવશે આગળ અહીંયા ઘડી સંકલન કરીએ છીએ ત્યારે ઝીરો એક ના છેદમાં ટી ઝીરો ટુ ટી અહીંયા પણ એક ના છેદમાં ઝીરો ઝીરો ટુ ટી તો અહીંયા ટી ના છેદમાં ટી કેન્સલ થશે એટલે ફક્ત કોસ ડેલ્ટા મળ્યું. આથી પાવર પી બરાબર વીએમ ના છેદમાં વર્ગમૂળ બે આઈએમ ના છેદમાં વર્ગમૂળ બે ગુણ્યા કોસ ડેલ્ટા વીએમ ના છેદમાં વર્ગમૂળ બે એટલે વીઆરએમએસ આઈએમ ના છેદમાં વર્ગમૂળ બે એટલે આઈઆરએમએસ. આથી
पावर पी बराबर वी आर एम एस गुणिया आई आर एम एस गुणिया कॉस डेल्टा आपने पावर मले छे। अही जे कॉस डेल्टा छे एने पावर फैक्टर कहेवामां आवे छे। हवे आपणे तेना केटलाक खास किस्साओ जोईए। માં પહેલું ફક્ત અવરોધ આર માટે જોઈએ, ફક્ત અવરોધ આર હોય ત્યારે તો પાવર પી જે છે એ વી આર એમ એસ ગુણ્યા આઈ આર એમ એસ અવરોધ હશે તો એના માટે ડેલ્ટા જે છે શૂન્ય હશે, એટલે કે પરિપથનો કડા તફાવત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો એ શૂન્ય છે, એટલે કોસ ઝીરો જે છે એક મળે છે। આથી ફક્ત અવરોધ આર માટે મળતો પાવર પી એ વી આર એમ એસ ગુણ્યા આઈ આર એમ એસ જેટલો છે। હવે ફક્ત ઇન્ડક્ટર L હશે તો L માટે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા બરાબર પ્લસ પાઈ બાય ટુ મળે છે। આથી P બરાબર વી આર એમ એસ આઈ આર એમ એસ ગુણ્યા કોસ પાઈ બાય ટુ, કોસ પાઈ બાય ટુ જે છે એ આપણને ઝીરો આપે છે। આથી પાવર P જે છે એ આપણને શૂન્ય મળે છે। ત્રીજું જોઈએ ફક્ત કેપેસિટર C માટે તો ડેલ્ટા જે છે એ માઇનસ પાઈ બાય ટુ આપે છે, તો પાવર પી બરાબર વી આર એમ એસ પ્રવાહ આઈ આર એમ એસ ગુણ્યા કોસ માઇનસ પાઈ બાય ટુ, આજે કોસ માઇનસ પાઈ બાય ટુ છે એની કિંમત આપણને ઝીરો મળે છે। આથી પાવર જે છે એ ઇન્ડક્ટર અને કેપેસિટર બંને માટે શૂન્ય છે। જ્યારે અહીંયા આપણે ઇન્ડક્ટરની વાત કરીએ તો જ્યારે ઇન્ડક્ટરમાં પ્રવાહ વધતો હોય છે ત્યારે વોલ્ટેજ પ્રાપ્તી સ્થાનમાં ખેંચાતી ઉર્જા જે છે ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામે છે, એટલે જ્યારે પ્રવાહ વધે છે ત્યારે જે ઉર્જા જે છે એ ચુંબકીય ક્ષેત્ર બી માં સંગ્રહ પામે છે, અને જ્યારે આમાં જ્યારે પ્રવાહ ઘટતો હોય છે ત્યારે જે ઉર્જા જે છે એ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન જેમાંથી એને લીધી હતી એને પાછી મળી જાય છે, અને પરિણામે જે પાવર છે એ આપણને શૂન્ય મળે છે। આમ ઇન્ડક્ટરની મદદથી ઉર્જાના વ્યય સિવાય એસી પરિપથમાં પ્રવાહનું નિર્માણ થઈ શકે છે। એ જ રીતે કેપેસિટરના કિસ્સામાં કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાં માનને કારણે જે વિદ્યુત ભાર એકઠો થયેલો હોય છે જ્યારે ચાર્જ થયેલો હોય છે ત્યારે વિદ્યુત પ્રાપ્તિ સ્થાનમાંથી અને જે ઉર્જા જે છે એ કેપેસિટરની બે પ્લેટોને મળે છે, અને જ્યારે એ કેપેસિટર ચાર્જ થઈ જશે ત્યારબાદ કેપેસિટર જે છે એ જ્યારે ડિસ્ચાર્જ થતું હશે ત્યારે એ જે ઉર્જા છે એ વિદ્યુત સ્થિતિમાન જે છે વિદ્યુત પ્રાપ્તિ સ્થાન એને પાછી મળે છે, અને પરિણામે કેપેસિટરનો જે પાવર છે એ આપણને શૂન્ય મળે છે। હવે આજે આપણે એલ સી અને આર શ્રેણીમાં હતા ત્યારે આજે આકૃતિ જોઈ હતી, અહીંયા અવરોધ આર હતો, અહીંયા કાલ્પનિક અક્ષ પર ઓમેગા એલ માઇનસ વન અપોન ઓમેગા સી આપણને મળ્યું। આથી કોસ ડેલ્ટા બરાબર આ જે છે એ મોડ ઝેડ આપણને આપે છે, અને આપણે જાણીએ છીએ કે મોડ ઝેડની કિંમત એલ સી અને આર શ્રેણીમાં હશે ત્યારે આર સ્ક્વેર વત્તા ઓમેગા એલ ના ઓછા એકના છેદમાં ઓમેગા સી અખાનો વર્ગ, આથી કોસ ડેલ્ટા બરાબર આર ના છેદમાં મોડ ઝેડ આપણને મળે છે। પરિણામે કોસ ડેલ્ટા બરાબર આર ના છેદમાં મોડ ઝેડની કિંમત વર્ગ મૂળમાં આર સ્ક્વેર વત્તા ઓમેગા એલ માઇનસ વન અપોન ઓમેગા સી હોલ સ્ક્વેર જેટલું આપણને મળે છે। આ કિંમતને જ્યારે પાવરના સૂત્રમાં મૂકવામાં આવે ત્યારે મળતો પાવર વી આર એમ એસ આઈ આર એમ એસ ગુણ્યા આર ના છેદમાં મોડ ઝેડ મળે છે। આ જે પાવર છે એ ફક્ત અવરોધ ધરાવતો જે પરિપથ છે આ એના કરતા ઓછો છે, પરંતુ ફક્ત ઇન્ડક્ટર ને ફક્ત કેપેસિટર ધરાવતા પરિપથ કરતા વધારે છે। અહીં ફક્ત ઇન્ડક્ટર ને ફક્ત કેપેસિટર ના કિસ્સામાં જે પાવર જે છે એ શૂન્ય છે, પણ બંને કિસ્સાની અંદર વિદ્યુત પ્રવાહ તો વહેતો જ હોય છે, જે પરિપથ છે તેમાં વિદ્યુત પ્રવાહ હોય છે। આથી કહી શકાય કે એસી પરિપથમાં માત્ર ઇન્ડક્ટર અને કેપેસિટર રજ હોય ત્યારે વપરાતો પાવર
शून्य, छे, अने आ स्थिति में परिपथ माथी वहतो प्रवाह जे छे तेने वॉटरलेस प्रवाह कहे छे, कारण के वक्त पावर जे छे शून्य छे, आती तेने वॉटरलेस प्रवाह कहेवामां आवे छे।